એકચ્યુઅલી ક્રીમી પાસે પૈસા બહુ વધી ગયા છે. આઈ એમ મેનેજિંગ માય મની, આઈ એમ બીકમ બિલિયનર. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. ક્રીમી આવી ગઈ, કેમ છો? તો અમે અત્યારે બહાર જઈ રહ્યા છીએ, વરસાદનું મોસમ છે, ઝરમર ઝરમર ચાલુ છે, થોડું ચાલુ છે વરસાદ, અને અમે જોઈએ છીએ બહાર. એકચ્યુઅલી ક્રીમી પાસે પૈસા બહુ વધી ગયા છે. આઈ એમ મેનેજિંગ માય મની, બહુ વધી ગયા છે, એના માટે શોપિંગ કરવા જઈએ છીએ. આઈ બીકમ બિલિયનર. બોલવામાં ક્યાં કઈ જાય છે, બોલવામાં કઈ નથી. સરસ્વતી માતા બેસી ગયા મારા જીભ ઉપર. કાલ સવારે ઉઠીશ, બિલિયન મારો આખો રૂમ પૈસાથી ભરાઈ રહેશે, કોથળા કોથળા આવશે ભરાઈને. સપનામાં, સપનામાં ઉઠીએ ને હતા ડબલા ખાલી, બધું ખાલી. ચાલો તો અમે જઈએ છીએ. ગાડી એકચ્યુઅલી મેં બહાર મૂકેલી છે, ગેટની બહાર મૂકી છે, અને જિંજરને મૂકીને આવ્યા છીએ ઘરે, ફાલ્ગુનને મૂકીને આવ્યા છીએ ઘરે, અને જઈએ છીએ અમે ક્રીમી માટે શોપિંગ કરવા. અને ક્યાં કરીએ છીએ ને એ બી તમને કહું, કારણ કે એક જગ્યાએ છે બહુ સારા અને સસ્તા કપડાં મળે છે, તો અમે સસ્તા કપડાં લેવા જઈએ છીએ. સસ્તા જ કપડાં લેવાવાળી માણસ છું, એકદમ સસ્તા કપડાં મળે છે અને સારા મળે છે, તો ત્યાં જઈએ છીએ. જો વરસાદના કારણે બંધ ન હોય તો સારું. મને એ જ ડાઉટ હતો, મને બી ડાઉટ છે, પણ બંધ ન હોય તો સારું, પણ ટ્રાય કરીએ છીએ, જઈએ છીએ, તમને પણ લઈ જઈએ. આવો, આવી જાઓ. બહાર નીકળીને ક્રીમી વડાપાવ દાબેલી, બીજું શું, સેન્ડવિચ, સેન્ડવિચ નહીં, સેન્ડવિચ નહીં, વડાપાવ દાબેલી ન ખાય તો બને જ નહીં. નીકળશે ને ત્યારે કહેશે કે ભૂખ નથી, બહાર નીકળે ભેગી ભૂખ લાગી છે, સ્મેલ આવી જાય ને. ગેટના બાજુમાં જ વડાપાઉં વાળાએ દુકાન ખોલી છે, તો શું કરવાનું, ઈચ્છા તો થઈ જાય. ઈચ્છા નહીં મારવાની, બોમ્બે વડાપાઉં લઈ લીધું. ઈચ્છા નહીં મારવાની, કાલે સવારે બિલિયનર બનવાની છે, તમને યાદ છે ને? બિલિયનર બનવાનું જ કાલે, તો આટલું વડાપાઉં તો ચિંદી વસ્તુ છે. ચલો અમે રસ્તામાં છીએ. અમે લોકો રેડિયો સાંભળતા હતા, એમાં એક એડ આવતી હતી પીપીએફના રિલેટેડ. પીપીએફ એ છે પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ, કારના અંદર લાગે. એટલે આ જસ્ટ આપણે સુચરી કેવું નોલેજ છે તો જાળવાની ટ્રાય કરીએ, શો ઓફ કરીએ. કારની અંદરની સાઈડ નહીં, કારની બહારની સાઈડ પેઇન્ટ કરેલું હોય છે ને. યસ, જેમ આપણે કોઈ બી કાચના એના ઉપર ફિલ્મ લગાવીએ ને, આ બી ફિલ્મ, ફિલ્મ કહેવાય, ફિલ્મ કહો, તમે જે બી કહો, આ એ જ વસ્તુ છે. પીપીએફ લગાવી દેવાનું, 1-1.5 લાખનો ખર્ચો વધારે થાય તમારી ગાડીમાં. અગર ગાડી તમારે સેફ રાખવી હોય, લાઈક નાના નાના સ્ક્રેચીસ એનાથી ના પડે, તો આપણો ઇન્સ્યોરન્સ થોડો મોડો ક્લેમ થાય, એવી થોડી સેફટી રાખી શકો છો તમે. અગર તમારે ત્યાં આજુબાજુમાં સારા એવા કારીગર હોય, તમે પીપીએફ અપ્લાય કરી શકો છો. એના માટે કારીગર સારો જોઈએ, અને તમામ ઘસી ઘસીને પ્રેસ કરીને કરવાનો. એકચ્યુઅલી મને ક્યારે ખબર પડી આ વસ્તુ, કારણ કે મને એક ગાડી ગમે છે ને, એ ગાડી ઉપર મેં મેટ કલરની પીપીએફ જોયેલી. આ ગાડી તો મેટમાં આવતી નથી, જનરલી. હા, જનરલી કોઈ બી કાર આઈ ડોન્ટ થિંક સો મેટમાં આવે છે. આઈ થિંક એક કિયાની ગાડી આઈ થિંક મેટ જ આવે છે, પણ હું શ્યોર નથી એ વસ્તુ માટે. તો એ ગાડીને મેં મેટ જોઈ, તો મેં કીધું વાવ યાર આ તો જોરદાર લાગે છે મેટ એકદમ. પછી મેં થોડું રિસર્ચ કર્યું કે આ ગાડી મેટ કઈ રીતે થઈ એમ, તો એમાં મને જાણવા મળ્યું કે ભાઈ પીપીએફ નામની એક વસ્તુ હોય છે, જે આપણે શું કહેવાય, ઉપર લગાવી દેવાનું, જેનાથી સ્ક્રેચીસથી બી પ્રોટેક્ટ થાય અને આપણી ગાડીનો કલર બી સેફ રહે. ખાસા ટાઈમ સુધી કોઈ કોઈ વ્હાઈટ ગાડી યલોઇશ થઈ જતી હોય છે વાતાવરણ. વેય તો શોક ગઈ ચમેલિયન ફ્રેન્ડ્સ, ઇન્ડિયન વેધરના કારણે એના ઉપર ચરક પાડી દીધું, એ સ્ટેન પરમેનન્ટ રહી ગયો. એ બધું થતું હોય તો પેલું પીપીએફ લગાવેલું હોય ને, તો તમારે વધારે વિચારવું ના પડે. પાછું બિચારા કે કોકા ડાડી જાય, તો એટલે જલ્દી ડાયરેક્ટ ગાડી ઉપર તમને સ્ક્રેચ ના, કાળા કાળા વાદળા, અને એમાં હોપની એક રોશની આવી રહી છે. બોલાવો
જઈ રહ્યા છીએ, થોડું ડાઉટફુલ કેસ છે કેમ કે જે પેલા નીચે હતું ત્યાં તો કંઈ છે નહીં, હવે ઉપર જઈએ છીએ, જોઈએ શું છે શું નહીં. એકચ્યુઅલી અમે આવ્યા છીએ અત્યારે વસ્ત્રાપુર, અહીંયા બહુ સરસ કપડાં મળતા હતા, એકદમ વ્યાજબી ભાવે. હવે જોઈએ છે કે નહીં, તો અમે તો અહીંયા ફાફા મારીએ છીએ. બંધ થઈ ગઈ છે દુકાન. મ્યુઝિક વસ્ત્રાપુર અહીંયા હતી શોપ, હવે નથી. અરે રે, અમે છે ને ડેલી યાદ દઈને આવી ગયા, ભાઈએ બંધ કરી દીધું છે. આવશે કે થોડા ટાઈમ પછી આવીશ, ચોમાસા પછી. પણ ત્યાં બહુ સરસ કપડાં મળે છે, અમે લેવા હતા, પણ હવે બીજી જગ્યાએ જઈએ છીએ. ચાલુ કર્યો છે 15-20 મિનિટ પછી એક્સેપ્ટ કરીને, તો મને બીજી જગ્યા યાદ આવી. હવે ત્યાં જઈએ, પેટ્રોલનું પાણી થાય છે. ઇમોશન્સ ની કોઈ વેલ્યુ જ નથી. એમને આ સિગ્નલ ઉભો થાકી જઈ રહ્યા, 100 રૂપિયા 200 રૂપિયા નું પેટ્રોલ, 100 રૂપિયા 200 રૂપિયા પેટ્રોલ નહીં થતું, બે વધારે થાય છે તો પછી. હવે અમે બીજી જગ્યાએ જઈએ, મારે છે ને આઈ હોપ એ ચાલે. પેટ્રોલના પોઈન્ટ જેમ જેમ નીચે જાય ને મારો જીવ છે ને અંતર થાય, કારણ કે મારું જે બજેટ છે ને એમાં કપડાં તો નહીં આવે, નકર તો બેટર છે હું ખાઈ ના કરું. જિંજર માટેના બિસ્કિટ ખતમ થઈ ગયા છે, લે આવ્યા છીએ અમે. કયા લેવા છે? કિફાયતી છે, ખાઈ જા ખાઈ જા, ખતમ કરી છે. અરે તો જિંજર જેવી જ છે ને, સેમ સેમ સેમ. આ ડોગ છે ને અમને દર વખતે મળે છે. શું ખાવું છે? શું ખાવું? બિસ્કિટ ખાવું? આ ડોગ છે ને ક્રીમી ની પાછળ પાછળ જાય છે, કેમ કે ક્રીમી ખવડાવ્યું ને એને. તો ક્યાં આવું, ક્યાં આવું તારે? જી ખાવું છે ને, લાસ્ટ બસ બસ. ચાલો હવે જવું છે ને, પાછા આવશું ત્યારે. અમે ઘરે આવી ગયા છીએ કેમ કે મારી ગાડી ફસાઈ ગઈ હતી એક જગ્યાએ, ખાડામાં ફસાઈ ગઈ હતી. બહુ વરસાદ હતો ને, કીચડ બહુ હતી, એમાં ગાડીમાં ગાડી ફસાઈ ગઈ હતી, એટલે ક્લચ બ્રેક બહુ કર્યું ને, એમાં પગ દુખવા લાગ્યો. એટલે હવે અમે શોપિંગ કરવા ના ગયા, હવે અમે ઘરે જઈએ છીએ. બહુ પગ દુખવા લાગ્યો યાર, ગાડી હા ફસાઈ ગઈ હતી. અને બીજી એક બીજી શું વાત થઈ ખબર, પેલી ગાડીવાળાની શું થયું? ઉપર જઈ પડી ગઈ. જિંજરનો પ્રેમ ઓછો થતો નથી. આ પ્રેમ કોના પ્રત્યે છે? તારા પ્રત્યે છે કે બિસ્કિટ પ્રત્યે છે? રસ્તામાં આવતા હતા ને ત્યાં એક ગાડીવાળો હતો ને, એ જોર જોરથી સેડ સોંગ્સ
વગાડતો વગાડતો જોતો હતો એ દિલે મુશ્કેલનું એકદમ જોરથી જોરથી એટલે અમારી કારમાં કાચ બંધ હતા ને તો એમને સંભળાવ્યું છે. પાંચ મિનિટ થઈ એની ગાડીનું એક્સિડન્ટ થયું. એની ગાડીનું એક્સિડન્ટ ને ફૂલ ટ્રાફિક હતું ને અમને લાગ્યું કે કંઈક તો થયું છે. જોયું તો એ ભાઈની ગાડીનું જ એક્સિડન્ટ થયું. એટલે વાયગું નતું પણ કોઈ બીજી ગાડી પણ નથી ફટકાણી હોય એવી, કારણ કે ટુ વ્હીલર ફટકાણી હોય કે ફોર વ્હીલર ફટકાણી હોય તો આટલી મોટી ગાડીને કાચ કેવી રીતે તૂટે? કાચ ના તૂટે, પાછળ ગોબો પડી જાય. હા તૂટો એ પણ એકદમ કાચ તૂટે એટલે થોડું અજીબ લાગ્યું, કંઈક તો અજીબ હતું. બાપરે, કાલે ન્યૂઝપેપરમાં આવશે. નહીં 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 સારું કે યહાં કુછ તો ગડબડ હૈ, જરૂર કોઈ ના કોઈ ગડબડ. હા કંઈક તો અજીબ હતું.